बोटाद विधानसभा बैठक पर भाजपा दिग्गज नेता सौरभभाई पटेल नाम जाहिर थता कार्यक्रम में उत्साह माहौल सर्जायो। फटाकड़ा फोड़ी आतशबाजी करी आनंद व्यक्त करवामां आव्यो। बोटाद विधानसभा बैठक पर भाजपनी त्रीजी यादी में सौरभभाई पटेल नाम जाहिर करवा साथे भाजप कार्यालय कार्यक्रोथी भराई गयु हतु। 500 जेटला कार्यक्रोए रेली योजी सूत्रोच्चार साथे दीनदयाळजीना पुतळे एकत्र थई फटाकड़ा फोड़ी आतशबाजी सर्जी तेने सौरभभाई पटेल नी उमेदवारी ने समर्थन साथे विजय विश्वास व्यक्त करवामां आव्यो हतो। માનનીય શ્રી સૌરભભાઈ પટેલનું 107 વિધાનસભા બોટાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અને આખા બોટાદના દરેક સમાજના લોકોના હૃદય સમ્રાટ સમ્રાટ એવા સૌરભભાઈ પટેલનું નામ જાહેર થયું છે એ બદલ અત્યારથી જે માનેલી બોટાદમાં બોલો ભારત માતા કી તમામ સમાજો મુસ્લિમ સમાજ બોટાદના તમામ સમાજ વેપારી વર્ગ ખેડૂત વર્ગ વિદ્યાર્થીઓ યુવાનો વડીલો બુદ્ધિજીવી તમામનો એક જ મત છે સૌરભભાઈ પટેલ બોટાદનો વિકાસ કરશે સૌરભભાઈ પટેલ તે વધારેમાં વધારે આખા ગુજરાતમાં વધારેમાં વધારે લીડ થી ભારતીય જનતા પાર્ટીમાં આવશે આપનું એવું માનવું છે કે સમગ્ર બોટાદ જિલ્લો અત્યારે સૌરભભાઈ નું નામ જાહેર થતા ખુશીથી સૌરભભાઈ પટેલ નું નામ અહીંયા બોટાદમાં આવ્યું એટલે તો એક તો એ છે કે બોટાદ અને આજુબાજુની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને આવે છે આ ઉપરાંત બોટાદના તમામ જનતા પોતાની સલામતી હવે આવી ગઈ છે એવું આજથી જાહેર કરે છે અને આજથી સૌરભભાઈ પટેલ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં વધારેમાં વધારે મતથી વિજય બનશે એવી હાલ તમામ લોકો આજે ખાતરી આપે છે ભારત માતા કી બોટાદ વિધાનસભાની સીટ ઉપર સૌરભભાઈ પટેલનું નામ જાહેર થતા લઘુમતી સમાજમાં કેવો પ્રતિસાદ મળે છે લઘુમતી સમાજની અંદર ઉત્સાહનો માહોલ છે અને સૌરભભાઈના આવવાથી સૌ સમાજના વિકાસના કામો જે થઈ રહ્યા છે તે ઉત્સાહભેર થવાના છે અને દરેક ગામના દરેક જ્ઞાતિના 18 વર્ણના દરેક સમાજના લોકો ઉત્સાહથી રાહ જોઈ હતા તે માણસ પાર્ટીએ આપો ગામની લાગણીને પૂરી કરવામાં આવી છે અને સૌરભભાઈના આવવાથી લીંબડી બેઠક ગઢડાની બેઠક ધંધુકાની બેઠક અમરેલી જિલ્લાની ભાવનગર જિલ્લાની બેઠક ઉપર 100% ફરક પડવાનો છે અને સૌરભભાઈની આવવાથી સૌરાષ્ટ્રનો વિકાસ ખૂબ ઉન્નતિ ભર્યો થવાનો છે સમગ્ર સમાજનો સાથ આપને મળી રહ્યો છે એવું તમને લાગે 100% દરેક સમાજનો સાથ પૂરો મળશે એવી અમને પૂરેપૂરી આશા છે બોટાદ સિવાય બોટાદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં આ અંગે કેવો પ્રતિભાવ તમને મળ્યો બોટાદ અને બોટાદના ગામડાઓમાં ખૂબ ઉત્સાહની લાગણી છે સૌરભભાઈના આવવાથી ખૂબ લોકોની અંદર જે માયુસી બેઠી ગઈ હતી એ અત્યારે લોકોમાં ઉત્સાહના રૂપમાં તબદીલ થઈ ગઈ છે એટલે બોટાદની જે હાલની પરિસ્થિતિ છે અહીં જે ગુનાખોરીનો માણસ ધરાવતા તત્વો અમુક છે તો આપનું એવું કહેવું ખરું કે સૌરભભાઈના આવવાથી એમાં કોઈ ફેર પડશે સૌરભભાઈના આવવાથી જે પહેલા 15 વર્ષ હતું જે ગુનાખોરી પૂરી નાબૂદ થઈ જશે અને જે લુખા તત્વો છે એ આપોઆપ ભાગી જવાના છે મોરી મંડળે જે સૌરભભાઈ બીજી વખત રિપીટ કર્યા છે 15 વર્ષે મોરી મંડળનો ખૂબ ખૂબ આભાર તમામ જનતા દરેક સમાજ પટેલ દરબાર હોય ઉતાર માલધારી દલવાડી પ્રજાપતિ દરેક સમાજ આનંદની લાગણી અનુભવે છે આ સીટથી સૌરભભાઈના હિસાબે ગઢડા ધંધુકા જસદણ 32 સીટોમાં ફાયદો થાય છે સૌરભભાઈ વધારે વધારે મતથી જીતશે બોલો એવી લોકોની લાગણી છે સમગ્ર સમાજ અને કાર્યક્રમમાં કેટલો ઉત્સાહ ફેલાયેલો છે અરે જોરદાર ઉત્સાહ આવું તો અમે સપને નહોતું કર્યું મારા ગામડે ગામડેથી હજારો ફોન આવ્યા કે તમે ઘરે ખમો એમને બધા આવી છે સાહેબના ઓલામાં અમારે ફડાકિયા ફોડવા છે અમારે ડિસ્કો કરવો છે અમારે ઢોલ નગારા વગાડવા છે એ સલામતીનું એક બિરુદ છે સૌરભભાઈ એટલે નાગા લુકા તત્વો કોઈ બધા ઘીરે ભાગી જવાના